નોટ્સ પ્રક્રિયાની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી હતી કે પ્રક્રિયાઓને કેવી રીતના સંતુલિત કરી શકાય. એના માટેની બે પદ્ધતિઓ આપણે જોઈ ગયા હતા, ઓક્સિડેશન આંક પદ્ધતિ અને અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. આ બંને પદ્ધતિઓની મદદથી આપણે કોઈ પણ આપેલ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી શકીએ, રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરી શકીએ, બરાબર. એના પછીનો નવો ટોપિક છે કે જે હવે આપણે આજે ભણશું એની અંદર સ્વાધ્યાયને લગતા ક્વેશ્ચનો, બધી જ વાત આપણે મોટાભાગે કરી લીધેલી હતી. તો આપણે ફરીથી ચેપ્ટરના નવા અને એક બીજા ટોપિક તરફ આગળ વધીએ. રેડોક્સ પ્રક્રિયાઓ પર આધારિત અનુમાપનો. આપણો આજનો નવો ટોપિક છે રેડોક્સ પ્રક્રિયા ઉપર આધારિત અનુમાપનો, બરાબર. પહેલી વાત તો આવી કે રેડોક્સ પ્રક્રિયા શબ્દ આપણા માટે જાણીતો છે, પણ અનુમાપન શબ્દ આપણા માટે જાણીતો નથી. અનુમાપન શબ્દનો મતલબ શું થાય? એને ઇંગ્લિશમાં કહેવાય ટાઇટ્રેશન, બરાબર. ઇંગ્લિશની અંદર એને કહેવાય ટાઇટ્રેશન. કે અનુમાપન શબ્દનો મતલબ શું થાય એ આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે રેડોક્સ પ્રક્રિયા પર આધારિત અનુમાપન ટોપિકમાં ચર્ચા કરશું. પહેલી વાત તો એ કે કોઈ આપણને એમ પૂછે કે અનુમાપન એટલે શું, તો આપણે એનો જવાબ એક એવો દેવાનો થાય કે અનુમાપન એ એક પદ્ધતિ છે જેમાં જ્ઞાત પ્રમાણ ધરાવતા પદાર્થની મદદથી બીજા પદાર્થની બીજા પદાર્થનું પ્રમાણ જાણી શકાય. બીજું કંઈ નથી મિત્રો, આ એક ટેકનિક છે, એક પદ્ધતિ છે. શું? તો કે તમારી આગળ બે પદાર્થ હોય, એમાંથી એક પદાર્થ વિશે તમે જાણતા હો, પ્રમાણ વિશે, એક પદાર્થનું તમે પ્રમાણ જાણતા હો. ધારો કે એમાંની આગળ બે પદાર્થ છે, એ અને બી. એમાં ધારો કે તમે એ વિશે જાણો છો કે એનું પ્રમાણ કેટલું છે. પ્રમાણમાં પછી કોઈ પણ વસ્તુ આવી શકે, દળ આવી શકે, સાંદ્રતા આવી શકે. સાંદ્રતાની અંદર મોલારિટી, નોર્માલિટી આવા બધા શબ્દો આવે જે તમે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ભણશો અથવા તો ભણી ગયા છો, બરાબર. તો પ્રમાણ છે, દળ છે, મોલારિટી છે, કદ છે, આવી બધી વસ્તુ જાણવા માટે જે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે એને શું કહેવાય? અનુમાપન ટાઇટ્રેશન. એટલે હવે આપણને કોઈ એમ પૂછે કે અનુમાપન એટલે શું, તો આપણે આવો જવાબ દેવાનો થાય કે અનુમાપન એ એક એવી પદ્ધતિ છે કે જેમાં જ્ઞાત પ્રમાણ ધરાવતા પદાર્થની મદદથી બીજા પદાર્થનું પ્રમાણ જાણી શકાય. ધારો કે આમાં આના વિશે આપણે બધું જાણતા હોઈએ, આમાંથી કોઈ પણ એક અથવા તો બધા, તો એની મદદથી આનું પ્રમાણ જાણી શકાય, એની સાંદ્રતા જાણી શકાય, અથવા તો આનું દળ જાણી શકાય, કદ જાણી શકાય, બધું જાણી શકાય. આ માટે જે પદ્ધતિ કે જે ટેકનિકનો આપણે ઉપયોગ કરીએ એ પદ્ધતિ કે ટેકનિકને કહેવાય મિત્રો અનુમાપન. અનુમાપન એટલે શું? તો કે એક પદાર્થની મદદથી બીજા પદાર્થનું માપન, પ્રમાણનું માપન, બરાબર. એક પદાર્થ વિશે તમે જાણતા હો પ્રમાણ વિશે, પછી આમાંથી કોઈ પણ પ્રમાણ હોય, દળ હોય, કદ હોય, સાંદ્રતા હોય, તો તમે બીજા પદાર્થનું દળ, કદ કે સાંદ્રતા માપી શકો. એ માટેની જે પદ્ધતિ છે એને અનુમાપન કહેવાય. અનુમાપનની અંદર એક એક્સપેરિમેન્ટ કરવામાં આવે, એક પ્રયોગ કરવામાં આવે, જે પ્રયોગમાં જરૂરી એવા ઇન્સ્ટ્રુમેન્ટ આ છે. એક જરૂર પડે મિત્રો અનુમાપનની અંદર બ્યુરેટની, જે તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છો. બ્યુરેટ કાચની લાંબી ટ્યુબ હોય, અંકિત કરેલી હોય, જનરલી 50 ml હોય, એટલે 0 લખેલું હોય, અહીંયા 50 લખેલું હોય, બરાબર. એટલે આમાં 1, 2, 3 આવી રીતના 50 ml સુધીના કાપા પાડેલા હોય. હવે અહીંયા સ્ટોપર હોય, મતલબ કે આની અંદર કોઈ પણ પદાર્થનું દ્રાવણ ભરી અને 0 સુધી સેટ કરી દેવામાં આવે અને પછી એનો ઉપયોગ કરવામાં આવે અનુમાપન માટે. આની અંદર જે દ્રાવણ ભરવામાં આવે એને અનુમાપક કહેવાય, અનુમાપક દ્રાવણ, એને ટાઇટ્રન્ટ કહેવાય ઇંગ્લિશમાં. ટાઇટ્રન્ટ, TITRANT, ટાઇટ્રન્ટ, બરાબર. એટલે એક આ વસ્તુ, એક બ્યુરેટ. બીજી વસ્તુ હોય એને કહેવામાં આવે મિત્રો કોનિકલ ફ્લાસ્ક, આ ટાઈપનો હોય, અને કોનિકલ ફ્લાસ્ક કહેવાય. કોનિકલ ફ્લાસ્ક. અને ત્રીજી વસ્તુની જરૂર પડે જે આ ટાઈપની હોય, તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છો. અહીંયા એક બલ્બ હોય,
વ્યવસ્થિત તમારી ટેક્સ્ટબુકમાં પહેલા ચેપ્ટરમાં આપી છે. આને પીપેટ કહેવાય. અને શું કહેવાય? પીપેટ. તો પીપેટ બ્યુરેટ અને કોનિકલ ફ્લાસ્કની મદદથી જનરલી એનું માપન કરવામાં આવે. બરાબર, એક દ્રાવણ બ્યુરેટની અંદર ભરેલું હોય જેને અનુમાપક અથવા તો ટાઇટ્રન્ટ કહેવાય, અને એક દ્રાવણને આ પીપેટ મારફતે, ધારો કે 10 ml પીપેટ હોય તેની ઉપર લખ્યું હોય 10 ml, આનો મતલબ એવો થયો કે અહીંયા કાપો કરેલો હોય કે આ પીપેટને તમે કાપા સુધી ભરશો દ્રાવણ અહીંથી ખેંચીને, તો એ 10 ml જેટલું દ્રાવણ આવશે. જે એક્સપેરિમેન્ટ તમે કરશો લેબોરેટરી અંદર સ્કૂલની અંદર, ત્યારે તમને આના ઉપયોગ વિશેની વધારે માહિતી આપવામાં આવશે કે એનો ઉપયોગ કેવી રીતે કરવો. બરાબર, અહીંયા કાપો કરેલો અહીંયા સુધી તમે ભરો તો એમાં એની ઉપર જેટલા ml લખેલા હોય એટલા ml દ્રાવણ આવે. બરાબર, એટલે આની અંદર ભરી દેવામાં આવે. બ્યુરેટ મારફત એક દ્રાવણ આમાં ભરવામાં આવે, આમાં ભરવામાં આવે નહીં. અને હજી એક વસ્તુ આની અંદર એડ કરવામાં આવે જેને કહેવાય સૂચક. આ જરૂરી છે મિત્રો, સૂચક સિવાય અનુમાપન શક્ય નથી. હા, પછી એ બે પ્રકારના હોય, એક સ્વયં સૂચક અને એક અલગથી ઉમેરવું પડતું, પણ સૂચક જરૂરી છે. તો આટલા પ્રકારની, આટલા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અને સાધનની મદદથી જે પ્રયોગ કરવામાં આવે ને અનુમાપન કહેવાય, ટાઇટ્રેશન કહેવાય. બરાબર, તો વાત આખી સમજાય કે કોણ કોણ હોય એક્સપેરિમેન્ટમાં, તો કે આવી રીતના સ્ટેન્ડ ઉપર લટકાડેલી હોય બ્યુરેટ, આને બ્યુરેટ કહેવાય અને કોનિકલ ફ્લાસ્ક કહેવાય અને પીપેટ કહેવાય. એક દ્રાવણ બ્યુરેટની અંદર ભરેલું હોય જનરલી, એક દ્રાવણ પીપેટ મારફતે કોનિકલ ફ્લાસ્કમાં લેવામાં આવે, પછી એમાં સૂચક ઉમેરવામાં આવે અને ધીમે ધીમે ઉપરથી બ્યુરેટમાં ભરેલા દ્રાવણને આની અંદર ઉમેરવામાં આવે. આની અંદર ઉમેરવામાં આવે એટલે શું થાય? તો કે આ કોનિકલ ફ્લાસ્કની અંદર રહેલા દ્રાવણનું રંગ પરિવર્તન થાય ઇન્સ્ટન્ટ. તમે સિરિલોમન જોતા હો કે ભાઈ આવી રીતના કે એક્સપેરિમેન્ટ કરતા હોય તો ફટાફટ દ્રાવણનો રંગ એક સેકન્ડમાં જ બદલી જાય. તો રંગ પરિવર્તન થાય એટલે અનુમાપન પૂરું થઈ ગયું કહેવાય. પછી એને ડેટા મેળવી, માહિતી મેળવી અને બીજા પદાર્થની માત્રા અથવા તો પ્રમાણ અથવા તો દળ, સાંદ્રતા, કદ બધું જાણી શકાય. બરાબર, એના માટે એક બીજા પદાર્થનો સહારો લેવો પડે. એ પદાર્થને શું કહેવાય? સૂચક. બહુ અલ્પ માત્રામાં સૂચક ઉમેરવાનું હોય. બરાબર, છેલ્લે અહીંયા જ્યારે અનુમાપન પૂરું થાય, કેમ પૂરું થાય એ પછીની વાત છે, ત્યારે આ રંગ પરિવર્તન થાય અને રંગ પરિવર્તન થાય એટલે અનુમાપન પૂરું થઈ ગયું કહેવાય. આવી રીતના આપણે રેડોક્સની અંદર વિચારશું. હલો, રેડી મિત્રો? રેડોક્સ, સોરી, અનુમાપન વિશે જો ડીપમાં વિચારવામાં આવે તો અનુમાપન મિત્રો જનરલી 4 પ્રકારના છે. વાત આખી મગજમાં ઉતરી? પીપેટ, બ્યુરેટ, કોનિકલ ફ્લાસ્ક અને સૂચક. અને સામાન્ય રીતે જે બ્યુરેટની અંદર દ્રાવણ ભરેલું હોય, બ્યુરેટની અંદર એના પ્રમાણ વિશેની માહિતી આપણી આગળ હોય. મોટાભાગના અનુમાપનોમાં જ્ઞાત પ્રમાણ કે જ્ઞાત સાંદ્રતા ધરાવતા દ્રાવણને બ્યુરેટમાં લેવામાં આવે, જેના વિશે તમે જાણો છો એને બ્યુરેટમાં લેવામાં આવે જનરલી. રેડી? હવે શું? તો કે 4 પ્રકારના અનુમાપનો છે. અનુમાપનના પ્રકાર કેટલા પ્રકારના અનુમાપન છે મિત્રો? તો કે 4. ફર્સ્ટ વન, એસિડ બેઝ અનુમાપન, અથવા તો આને તટસ્થીકરણ અનુમાપન પણ કહેવાય. તટસ્થીકરણ અનુમાપન, રેડી? એસિડ બેઝ અનુમાપન અથવા તટસ્થીકરણ અનુમાપન. ઇંગ્લિશ થાય એસિડ બેઝ ટાઇટ્રેશન ઓર ન્યુટ્રલાઇઝેશન, ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન. બીજું જે છે એને કહેવાય રેડોક્સ અનુમાપન, રેડોક્સ અનુમાપન અથવા તો અનુમાપનો. બરાબર, ત્રીજું છે આમાં પછી રેડોક્સ ટાઇટ્રેશન. ત્રીજું છે એને કહેવાય અવક્ષેપણ અનુમાપન, અવક્ષેપણ અનુમાપનો. અને ચોથું છે મિત્રો એને કહેવામાં આવે સંકીર્ણ સંયોજન અનુમાપન. રેડી? એસિડ બેઝ અનુમાપન અથવા તો એને બીજું નામ આપવામાં આવે તટસ્થીકરણ અનુમાપન, બીજું રેડોક્સ અનુમાપન, ત્રીજું અવક્ષેપણ અને પ્રેસિપિટેશન કહેવાય, પ્રેસિપિટેશન ટાઇટ્રેશન. આને કહેવાય કોમ્પ્લેક્સો, કોમ્પ્લેક્સો મેટ્રિક ટાઇટ્રેશન. આ તો કે આપણે રેફરન્સ બુકમાં વાંચીએ તો માહિતી માટે. તો મિત્રો, કોઈ આપણને એમ પૂછે કે રેડોક્સ અનુમાપન એટલે, સોરી, અનુમાપન એટલે શું? તો આપણને ખબર પડી ગઈ કે અનુમાપન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં એક પદાર્થની મદદથી બીજા પદાર્થનું પ્રમાણ જાણી શકાય, કે જે એક પદાર્થ વિશે આપણે બધું જાણતા હોઈએ, વોટ એવર, દળ, કદ, સાંદ્રતા.
તો અણુમાપનના કેટલા પ્રકાર છે? ચાર: એસિડ, બેઝ, રેડોક્સ, અવક્ષેપણ અને સંકીર્ણ સંયોજન. બરાબર. હવે એમાંથી આપણે અત્યારે જેની વાત કરવાની છે એ રેડોક્સ અણુમાપનની કરવાની છે. પણ એની પહેલાં થોડીક માહિતી હું તમને એસિડ બેઝ અણુમાપનની આપી દઉં, કારણ કે આપણા સિલેબસની અંદર, ટેક્સ્ટબુકની અંદર પેરેગ્રાફમાં, પહેલા પેરેગ્રાફમાં આપેલું છે થોડુંક અમથું, જેને આપણે થોડુંક ડિટેલમાં સમજીએ. એસિડ બેઝ અણુમાપન. પહેલા હું થોડીક માહિતી એસિડ બેઝ અણુમાપન વિશે આપું. આમાં શું હોય તો કે જેના આધારે તમે અણુમાપન કરો છો એ બંને પદાર્થ એસિડ અને બેઝ હોય. એક પદાર્થ એસિડ હોય તો બીજો પદાર્થ બેઝ હોય. આ બંને પદાર્થને લઈ અને તમે જે અણુમાપન કરો એને એસિડ બેઝ અણુમાપન કહેવાય. હાલો, કોન્સેપ્ટ ક્લિયર? એસિડ અને બેઝ પદાર્થ વચ્ચે જે અણુમાપન કરવામાં આવે એને એસિડ બેઝ અણુમાપન કહેવાય. સપોઝ કે અહીંયા આપણે બ્યુરેટ લીધી, એમાં આપણે HCl ભર્યું. શું ભર દીધું? HCl, કે જે એક એસિડ છે. નીચે કોનિકલ ફ્લાસ્ક લીધો, એ કોનિકલ ફ્લાસ્કની અંદર પીપેટ મારફતે, આવલી પીપેટ મારફતે આપણે NaOH ભરી દીધું. પહેલાં પીપેટ ભરી 10 ml, પછી NaOH વાળી પીપેટ આની અંદર આપણે એડ કરી દીધી. બે રંગવિહીન દ્રાવણો છે. પછી આમાં એક સૂચક નાખવામાં આવે. જનરલી એસિડ અને બેઝ, HCl અને NaOH આપણે લીધા હોય ત્યારે જે સૂચક વાપરવામાં આવે એ ફિનોલ ફથેલિન હોય. શું હોય? ફિનોલ્ફથેલિન. ફિનોલ્ફથેલિન સૂચકનું નામ છે. હવે એ સૂચક શું કરે? જો એસિડ બેઝ અણુમાપન હોય ને મિત્રો, તો એસિડ બેઝ અણુમાપનમાં સૂચક પીએચ ના આધારે પોતાનો રંગ બદલે. તમને કોઈ એમ પૂછે કે એસિડ બેઝ અણુમાપનમાં સૂચક રંગ બદલે એનું કારણ શું, તમારે કહેવાનું પીએચ બદલાય એટલે સૂચકનો રંગ બદલાય. મોટા ભાગે જ્યારે એસિડિક માધ્યમ હોય, એટલે કે પીએચ કેવી હોય? 7 કરતા ઓછી. 7 કરતા ઓછી પીએચ હોય મિત્રો તો એસિડિક માધ્યમ કહેવાય. ત્યારે ફિનોલ્ફથેલિન રંગવિહીન હોય, ત્યારે ફિનોલ્ફથેલિન રંગવિહીન હોય. અને જ્યારે બેઝિક માધ્યમ હોય, એટલે કે પીએચ 7 કરતા વધારે હોય, ત્યારે એ ગુલાબી, આછો ગુલાબી રંગ ધારણ કરે, અથવા તો ગુલાબી. અમે ફિનોલ્ફથેલિનના રંગ લેખા હે પીએચ ઉપર આધારિત. અથવા તો એમ પણ કહી શકું કે એસિડિક માધ્યમમાં ફિનોલ્ફથેલિન રંગવિહીન હોય, બેઝિક માધ્યમમાં ફિનોલ્ફથેલિન ગુલાબી રંગ ધારણ કરે. બરાબર. તો જેમ પીએચ બદલાશે એમ સૂચકનો રંગ બદલાશે. અથવા તો એસિડ બેઝ સૂચક, એસિડ બેઝ અણુમાપનમાં વપરાતો સૂચક ક્યારે રંગ બદલે? તમારે જવાબ દેવાનો થાય જ્યારે પીએચ બદલાય ત્યારે. આ એસિડ બેઝની વાત કરું હું અત્યારે. બરાબર. તો હવે શું કરવાનું? તો કે આના વિશે હું જાણતો, ધારો કે આની સાંદ્રતા મને 0.1 molarity આપી દીધી. કેટલી આપી દીધી? 0.1 molarity. આના વિશે એમ કીધું કે પોઈન્ટ, આમ આપણને કહેવામાં આવે કે 0.1, હવે તમે આ 0.1 molarity ને એટલે શું, તમે પહેલા ચેપ્ટરમાં ભણશો. 0.1 molarity HCLના દ્રાવણની મદદથી આપેલા અજ્ઞાત X મોલર NaOH દ્રાવણની મોલારિટી મેળવો. મતલબ કે તમને HCLની મોલારિટી આપી દીધી 0.1, હવે તમારે આની મોલારિટી આની મદદથી ફાઇન્ડ કરવાની. કોની? NaOHની, કે જે તમને X આપી છે. X તમારે મેળવવાનો, જેની આપણે જાણતા હતા એને જનરલી આપણે ક્યાં લીધી? બ્યુરેટમાં. મને ખબર નથી આનું કદ કેટલું વપરાવાનું, પણ આ વસ્તુ મેં ફિક્સ લઈ લીધી. આની સાંદ્રતા મને ખબર નથી. ધારો કે એનું બીકરમાં દ્રાવણ ભરેલું હતું NaOHનું, એમાંથી મેં કોનિકલ ફ્લાસ્કમાં કેટલું ટ્રાન્સફર કર્યું? તો કે પહેલાં આપણે આની અંદર બ્યુરેટ ડુબાડી એની ઉપરથી સક કર્યું, અહીંયા સુધી ભર્યું. અને આ બ્યુરેટ ધારો કે 10 ml છે, સોરી આ પીપેટ ધારો કે 10 ml છે, તો 10 ml દ્રાવણ જ મેં આમાં NaOHનું લીધું. એ મેં ફિક્સ કરી દીધું, ભલે નહીં સાંદ્રતા મને ખબર નથી, પણ આ મેં કેટલું લીધું? 10 ml. હવે શું થશે? તો કે ઉપરથી HCl ધીમે ધીમે ડ્રોપ વાઇઝ નીચે આપણે પાડશો, અહીંયા સ્ટોપર રાખેલી હોય એમ ખોલીએ એટલે ધીમે ધીમે HCl NaOHની અંદર પડે, એટલે તટસ્થીકરણ પ્રક્રિયા થાય HCl અને NaOH વચ્ચે, અને મળશે શું? તો કે NaCl પ્લસ H2O. જ્યાં સુધી પૂરેપૂરો NaOH નહીં વપરાઈ જાય ત્યાં સુધી ઉપરથી, હા આમાં સૂચક નાખી દેવામાં આવે થોડું, 2-3 ડ્રોપ ફિનોલ્ફથેલિન, પછી ઉપરથી HCl નાખવામાં આવે. જ્યાં સુધી પૂરેપૂરું NaOH નહીં વપરાઈ જાય ત્યાં સુધી HCl એની સાથે પ્રક્રિયા કરતું રહેશે. મતલબ એવો છે કે ધારો કે આ 1 મોલ છે, તો 1 મોલની અંદર તો આના ઘણા બધા અણુઓ હોય,
આના પણ એક મોલની અંદર ઘણા બધા અણુઓ હોય, માની લીધું કે આના 50 અણુ છે, કેટલા હોય મને ખબર નથી અત્યારે, પણ આપણે ધારી લીધું કે આના 50 અણુ છે, બરાબર, એને ઓળખના 1 મોલમાં. તો 50 અણુ જ્યાં સુધી હું ઉપરથી એક ડ્રોપ એચસીએલનું નાખીશ, તો ધારો કે એક અણુ પડ્યો, પાછું એક ડ્રોપ ઉમેર્યું તો બીજો અણુ પડ્યો, એવી રીતના હું ડ્રોપ વાઇઝ નાખતો જઈશ, તો જ્યાં સુધી એચસીએલના 50 અણુ નીચે નહીં પડે ત્યાં સુધી તટસ્થીકરણ પ્રક્રિયા ચાલુ રહેશે અને નીચેનું માધ્યમ બેઝિક રહેશે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી 50-50 એને વપરાય નહીં જાય ત્યાં સુધી. સમજાય છે? 50 અણુ આના હશે એ નહીં વપરાય જાય. ધારો કે મેં થોડુંક એચસીએલ ઉમેર્યું, એક ધારું તો આપણે એચસીએલ ઉમેરતા નથી, થોડુંક ઉમેર્યું, ધારો કે મેં 25 અણુ ઉમેર્યા, તો એથી 25-25 પ્રક્રિયા કરી લીધી, કારણ કે એક મોલને ખતમ કરે, બરાબર. તો હજી 25 એને બાકી, આ તો તટસ્થ થઈ ગયું, તો હજી 25 શું પડ્યા એને હોય, તો માધ્યમ હજી કેવું હોય મિત્રો? માધ્યમ હજી કેવું હોય? બેઝિક. મતલબ કે આ કોનિકલ ફ્લાસ્ક ગુલાબી રંગનો દેખાય છે હજી, આખી વાત સમજાય? કારણ કે બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે, એટલે કે તમે જેવું 10 ml એને હોય ત્યાં લીધું, સૂચક નાખ્યું એટલે એનો રંગ ફટાફટ ગુલાબી થઈ ગયો. હવે તમે ઉપરથી એચસીએલનું ડ્રોપ મૂકશો, ગુલાબી રંગ એઝ ઇટ ઇઝ રહે, હજી એચસીએલ ઉમેરશો એઝ ઇટ ઇઝ રહે, એચસીએલ ઉમેરશો એઝ ઇટ ઇઝ રહેશે. ક્યાં સુધી ગુલાબી રંગ દૂર નહીં થાય? તો કે જ્યાં સુધી એને હોય ફ્લાસ્કમાં પડ્યું હશે ત્યાં સુધી ગુલાબી રંગ દૂર નહીં થાય. હવે એક સમય તો એવો આવવાનો છે કે તમે એચસીએલની અંદર ઉમેરતા જાઓ તો એક સમય એવો આવશે કે જ્યારે એચસીએલ કેટલા મોલ ઉમેરી દીધું હશે તમે? 50. હવે તો 50-50ને ખતમ કરી દેશે. તમે 25 ઉમેર્યા ત્યારે 25 બચ્યા, હજી તમે 25 ઉમેરી દો, આ ખતમ કરી દે. મતલબ કે જ્યારે હું એચસીએલના 50 મોલ ઉમેરીશ ત્યારે એને હોય છે સામેની સાઈડ 50 મોલ વપરાઈ ગયું હશે, 50 અણુ વપરાઈ ગયું હશે. જો મોલ જનરલી હોય, એક મોલની સામે એક મોલ, બરાબર. તો એનો મતલબ એવો થયો કે હવે પ્રક્રિયા પૂરી થઈ ગઈ. અનુમાપનમાં જેટલું એચસીએલ તમે એડ કર્યું એટલું બધું જ એચસીએલ એને હોયને ન્યુટ્રલાઇઝ કરવામાં, તટસ્થ કરવામાં વપરાઈ ગયું. આખી વાત સમજાણી? તો હવે જે બિંદુ આવ્યું, ધારો કે મેં અહીંયા 10 ml એચસીએલ ઉમેર્યું, 10 ml એચસીએલ ઉમેર્યું ત્યારે 50 અણુ આ થયા એના, મેબી તો ધારેલા હે. મતલબ કે 10 ml એચસીએલ ઉમેર્યું એટલે પ્રક્રિયા પૂરી થઈ ગઈ, પણ હજી આપણને ખબર નહીં પડે પ્રક્રિયા પૂરી થઈ ગઈ. સમજાય? એટલે જે બિંદુએ પ્રક્રિયા પૂર્ણ થાય અનુમાપનમાં, જે બિંદુએ અનુમાપનમાં પ્રક્રિયા પૂર્ણ થાય તે બિંદુને સમતુલ્ય બિંદુ કહેવાય. સમતુલ્ય બિંદુને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિવેલેન્સ પોઈન્ટ. સમતુલ્ય બિંદુને શું કહેવાય? ઇક્વિવેલેન્સ પોઈન્ટ. સમજાણું મિત્રો? યાદ રાખજો, સમતુલ્ય બિંદુને તમે જાણી શકો નહીં, કારણ કે એ બિંદુએ તો પ્રક્રિયા પૂર્ણ જ થઈ છે, હજી પીએચ બદલાણી નથી, પીએચ બદલાણી નથી. સમતુલ્ય બિંદુને તમે જાણી શકો નહીં, તમને ખબર ન પડે સમતુલ્ય બિંદુ આવ્યું. હવે ધારો કે 50 અણુ એને એટલા પડ્યા હતા, તો 50 અણુ ઉપરથી એચસીએલના આવ્યા, આટલા એમ એને ઉમેર્યા, એટલે બે એકબીજા સાથે પ્રક્રિયા કરી, 1 મોલ સાથે 1 મોલે પ્રક્રિયા કરી અને બેને ન્યુટ્રલાઇઝ કરી નાખ્યા, તટસ્થ કરી નાખ્યા. હવે એક ડ્રોપ ઉપરથી એચસીએલનું પડશે એટલે એમને પડ્યું રહેશે, કારણ કે હવે એને હોય નથી, હવે કોઈ સાથે પ્રક્રિયા કરીને વપરાય નહીં જાય. અત્યાર સુધી શું થતું હતું? તો કે એચસીએલ ઉપરથી એડ કરીએ તો એને હોય છે, એની સાથે પ્રક્રિયા કરીને એચસીએલને ખતમ કરી નાખતું હતું. હવે પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી સમતુલ્ય બિંદુ પછી એક ડ્રોપ હું એચસીએલનું નાખીશ એટલે માધ્યમ એસિડિક થઈ જાય, જે માધ્યમ અત્યાર સુધી બેઝિક હતું. હવે માધ્યમ કેવું થઈ જાય? એસિડિક. એટલે એક જ ડ્રોપ પડશે તો ગુલાબી રંગ દૂર થઈ જાય અને ફટાફટ ફ્લાસ્ક રંગ વિહીન થઈ જાય, નાટકીય રંગ પરિવર્તન થાય. આવો શબ્દ આપણી ગુજરાતીની ટેક્સ્ટબુકમાં લખ્યો હોય, નાટકીય રંગ પરિવર્તન. એટલે શું થયું કે ફટાફટ નાટકની અંદર આવું થતું કે પડદો હોય, પડદો ખુલે ભેગા, એના અંદર રહેલા કલાકાર ફટાફટ બહાર આવી જાય. સેમ વસ્તુ નાટકીય રંગ પરિવર્તન છે. તમને ખબરે ન પડે પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી તમે એક ડ્રોપે ઉમેરો એટલે હવે માધ્યમ કેવું થઈ ગયું? એસિડિક. ફટાફટ ગુલાબી રંગમાંથી કેવો રંગ થઈ ગયો? રંગવિહીન, બરાબર. તો ઘણી બધી વખત આપણે ટીવીની અંદર ને સિરિયલની અંદર ને આવું જોતા હોય કે એક જ ડ્રોપ ઉમેરો તો રંગ બદલાઈ જાય, એની પાછળ આવી કેમિસ્ટ્રી જવાબદાર હોય મિત્રો. તો આટલો કોન્સેપ્ટ ક્લિયર. હવે શું? તો કે જે બિંદુએ રંગ પરિવર્તન થાય એ બિંદુને અંતિમ બિંદુ કહેવાય.
અનુમાપનમાં જે બિંદુએ રંગ પરિવર્તન થાય તે બિંદુને અંતિમ બિંદુ કહેવાય, એન્ડ પોઈન્ટ. અંતિમ બિંદુ માટે ઇંગ્લિશ શબ્દ છે એન્ડ પોઈન્ટ. આ તમે માપી શકો, આ માપી શકાય, જ્યારે આ ન માપી શકાય. કારણ કે ત્યારે તો પ્રક્રિયા પૂરી થઈ, તમને ખબર જ નથી પડી ક્યારે પૂરી થઈ, કારણ કે ત્યારે રંગ પરિવર્તન ન થાય. રંગ પરિવર્તન ક્યારે થાય? સમતુલ્ય બિંદુએ નહીં, અંતિમ બિંદુએ. તો અંતિમ બિંદુએ તમે એક ડ્રોપ HCl નું, તમે તો ડ્રોપ જ ઉમેરો, તમને ખબર નથી પ્રક્રિયા ક્યારે પૂરી થઈ ગઈ. હવે વધારાનું એક ડ્રોપ પડ્યું એટલે રંગ પરિવર્તન થઈ ગયું. ધારો કે હવે એ ડ્રોપ પડ્યું અને અત્યારે 10 ml પૂરા થયા, તો એનો મતલબ એવો થયો કે અંતિમ બિંદુ એન્ડ પોઈન્ટ મને 10 ml મળ્યું. 10 ml HCl વપરાણું ત્યારે આ 10 ml એને હોય ખાલી થઈ ગયું. હા, એક્ઝેક્ટ 10 ml નહીં વપરાણું હોય, એક્ઝેક્ટ તો 10 કરતાં થોડુંક ઓછું રહ્યું છે, કારણ કે એ સમતલ્ય બિંદુ આપણને જાણવા ન મળે. એટલે અહીંયા જે અંતિમ બિંદુ આવશે 10 point સમથિંગ આવશે, 10.1, કારણ કે 10 ml તો 10 ml અમે વપરાય ત્યારે હજી ખબર નથી પડી આપણને. હવે વધારાનું એક ડ્રોપ એ પડશે એટલે 10.1 ml એનો અંતિમ બિંદુ આવી જશે. અંતિમ બિંદુએ રંગ પરિવર્તન થાય, સમતુલ્ય બિંદુએ પ્રક્રિયા પૂરી થાય. સમતુલ્ય બિંદુ ન માપી શકાય, અંતિમ બિંદુ માપી શકાય. રેડી? તો હવે મને ખબર પડી ગઈ કે ભાઈ કેટલું HCl વપરાણું. તો જો HCl ધારો કે અત્યારે 10.1 ml આવ્યું, એ આપણને ખબર છે HCl ની સાંદ્રતા આપણને ખબર છે, 0.1 હતું. NaOH માટે આપણને કદ ખબર છે, કારણ કે આપણે 10 ml લીધો, હવે એની સાંદ્રતા માપી છે. તો આપણે આગળ ફોર્મ્યુલા છે જ મિત્રો, તમને ખબર ને, M1V1 = M2V2, આવું એક ફોર્મ્યુલા આવે જે તમને ફર્સ્ટ ચેપ્ટરની અંદર સર કહેશે. નોર્માલિટી હોય તો આવી રીતના થાય, N1V1 = M2V2. હવે જુઓ, આના માટે હું 1 લેતો હોઉં તો આના માટે હું 2 લઉં. M1 એટલે આ, V1 એટલે આ, V2 એટલે આ. હવે મને M2 મળી જાય, M2 નું સૂત્રનો કરતા બનાવો એટલે મળી જાય. થઈ ગયું મિત્રો, જ્ઞાત સાંદ્રતાની મદદથી, સોરી, એક પદાર્થ એવો હતો જેની સાંદ્રતા આપણી આગળ હતી, જ્ઞાત હતી, એની મદદથી આપણે અજ્ઞાત સાંદ્રતાને મેળવી લીધી. એના માટેની જે ટેકનિક છે એને શું કહેવાય? અનુમાપન. આમાં બે બિંદુ આવે, કયા બે બિંદુ? એક અંતિમ બિંદુ અને એક સમતુલ્ય બિંદુ. સમતુલ્ય બિંદુએ પ્રક્રિયા પૂરી થાય, અંતિમ બિંદુએ રંગ પરિવર્તન થાય. રંગ પરિવર્તનનો આધાર એસિડ બેઝમાં કોની ઉપર છે? તો કે pH ઉપર. જો પેલા બેઝિક pH હતી, હવે એસિડિક થઈ એટલે રંગ પરિવર્તન થઈ ગયું. પેલા ગુલાબી રંગ હતો, એક જ ડ્રોપમાં નીકળી ગયો, પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી કેવો થઈ ગયો? આછો, સોરી, રંગવિહીન. રેડી મિત્રો? તો આ હતી એસિડ બેઝ અનુમાપનની વાત. કઈ વસ્તુ માપી શકાય? તો કે અંતિમ બિંદુ માપી શકાય, સમતુલ્ય બિંદુ માપી શકાય નહીં. હવે આપણે વાત કરીએ સેમ રેડોક્સ અનુમાપનની અંદર. હવે આ જ વાત આપણે કોની અંદર કરીએ? રેડોક્સ અનુમાપન. જેમ એસિડ બેઝ અનુમાપન એસિડ અને બેઝ વચ્ચે થાય, એમ રેડોક્સ અનુમાપન ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વચ્ચે થાય. બે પદાર્થ વચ્ચે જ થાય, પણ હવે જો હું રેડોક્સ અનુમાપનની વાત કરું તો એ બે પદાર્થ વચ્ચે જ થાય. એક પદાર્થ અને બીજો પદાર્થ રેડોક્સ અનુમાપનની અંદર ત્યાં શું હતું? એસિડ બેઝમાં તો કે એક પદાર્થ એસિડ હતો, તો એક પદાર્થ બેઝ હતો. અહીંયા એક પદાર્થ ઓક્સિડેશન કરતા હશે, એક પદાર્થ રિડક્શન કરતા હશે. ઓક્સિડેશન કરતા શું અનુભવતો હોય? રિડક્શન. અને આ ઓક્સિડેશન, આ તો યાદ છે ને, ભૂલાઈ નથી ગયું ને, બરાબર. જનરલી KMnO4 છે, K2Cr2O7 છે, આ બધા જ ઓક્સિડેશન કરતા તરીકે વપરાતા પદાર્થો છે સામાન્ય રીતે. અને રિડક્શન કરતા તરીકે વપરાતા પદાર્થોમાં જનરલી આવે Fe2+, ઓક્ઝેલેટ C2O4 2-, આવા બધા પદાર્થો, બરાબર. હવે હું વાત કરવા માગું છું એક રેડોક્સ અનુમાપન વિશે. હા, રેડોક્સ અનુમાપન કોની કોની વચ્ચે થાય? તો ઓક્સિડેશન કરતા પદાર્થ અને રિડક્શન કરતા પદાર્થ, મતલબ કે રેડોક્સ પ્રક્રિયા અનુભવતા પદાર્થ વચ્ચે. હવે તમને કોઈ એમ પૂછે કે રેડોક્સ અનુમાપન એટલે શું? તમારે કહેવાનું કે જે અનુમાપન રેડોક્સ પ્રક્રિયા પર આધારિત છે, અથવા તો જે અનુમાપનમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે, તે અનુમાપનને શું કહેવાય? રેડોક્સ અનુમાપન. જે અનુમાપનમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે, અથવા તો જે અનુમાપનનો આધાર રેડોક્સ પ્રક્રિયા પર છે, તેને શું કહેવાય? એસિડ, સોરી, રેડોક્સ અનુમાપન.
એસિડ બેઝ અનુમાપન કોને કહેવાય? તો કે જે અનુમાપન એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી થાય એને એસિડ બેઝ અનુમાપન કહેવાય. હવે આપણે એક અનુમાપન ભણીએ અત્યારે. એ અનુમાપન છે KMnO4. અત્યારે KMnO4 ઓક્સિડેશન કરતા હોય, KMnO4, અને સપોઝ કે મેં ધારો કે લઈ લીધું એની સાથે Fe પ્લસ ટુ, એની સાથે બીજો પદાર્થ કયો લઈ લીધો? Fe પ્લસ ટુ. એ રિડક્શન કરતા મિત્રો KMnO4 છે એ સ્વયં સૂચક છે, સેલ્ફ ઇન્ડિકેટર ઇંગ્લિશમાં કહેવાય. શું કહેવાય? સેલ્ફ ઇન્ડિકેટર. KMnO4 એ સેલ્ફ ઇન્ડિકેટર છે, સ્વયં સૂચક, પોતે જ એક સૂચક પણ છે. ઓક્સિડેશન આપણે કેમ કીધું કે બે પદાર્થો એક બ્યુરેટમાં એક કોનિકલ ફ્લાસ્કમાં એક સૂચક થોડુંક ઉમેરવું પડે, આમાં ઉમેરવું નહીં પડે કારણ કે આ પોતે જ એક સૂચક છે. હવે કયા પદાર્થો સ્વયં સૂચક હોઈ શકે? તો કે જે ઘેરા રંગ ધરાવતા હોય, મિત્રો KMnO4 નું દ્રાવણ છે એ ઘટ્ટ જાંબલી રંગ ધરાવે. કેવો રંગ ધરાવે? ઘટ્ટ જાંબલી રંગ ધરાવે KMnO4 નું દ્રાવણ. હા, હવે વિચારીએ. હા, ઘેરા રંગ ધરાવતું દ્રાવણ અને જે ન્યૂનતમ સાંદ્રતાએ પણ પોતાનો રંગ જાળવી રાખે, એ સ્વયં સૂચક તરીકે વપરાય. એક તો ઘેરા રંગનો હોય પદાર્થ, ઘટ્ટ રંગ ધરાવતો હોય, અથવા તો ન્યૂનતમ સાંદ્રતાએ પણ પોતાનો રંગ જાળવી રાખતો હોય. જેમ કે હું KMnO4 ની વાત કરું, -10^-6 મોલ પર લીટર, અથવા તો -10^-6 મોલ પર ડેસીમીટર ક્યુબ જેટલી ન્યૂનતમ સાંદ્રતાએ પણ પોતાનો ગુલાબી રંગ જાંબલી રંગ જાળવી રાખે છે, પોતાનો જાંબલી રંગ ગુલાબી રંગ જાળવી રાખે છે. બરાબર, આ જાંબલી રંગ હોય ઘન પદાર્થ હોય ત્યારે, પણ એનું દ્રાવણ બનાવીએ ત્યારે ગુલાબી ઘેરો ગુલાબી રંગનું ધારણ કરે KMnO4. પછી જેમ જેમ દ્રાવણ તમે મંદ બનાવતા જાય, એમાં પાણી નાખતા જાય, એમ ગુલાબી રંગ આછો થતો જાય. ઘન પદાર્થ તરીકે રહેલો KMnO4 જાંબલી રંગનો હોય, તમે એનું બહુ સાંદ્ર દ્રાવણ બનાવો તો એ જાંબલી રંગ જેવું દેખાય ઘટ્ટ, પણ એ દ્રાવણને તમે મંદ બનાવતા જાઓ, આછું કરતા જાઓ, પાણી નાખતા જાઓ તો ગુલાબી રંગ ધારણ કરે. આટલી ઓછી સાંદ્રતાએ પણ એક લીટરમાં એના જો આટલા મોલ હોય, ડેસીમીટર ક્યુબનો મતલબ એ લીટર જ થાય, તો એક લીટરમાં જ્યારે આટલા ઓછા મોલ હોય ત્યારે પણ એ પોતાનો ગુલાબી રંગ જાળવી રાખે છે. મિત્રો, ઓછી સાંદ્રતાએ ગુલાબી રંગ હોય, બહુ વધારે સાંદ્રતા હોય ત્યારે જાંબલી રંગ હોય, એટલા માટે એ સ્વયં સૂચક તરીકે વપરાય છે. કોના તરીકે વપરાય? સ્વયં સૂચક તરીકે. હવે આપણે સમજીએ KMnO4 નું અનુમાપન કેવી રીતના અનુમાપન કરવામાં આવે. તો કે તમને આની સાંદ્રતા આપી દીધી હોય કે ભાઈ 0.1 નોર્મલ કે વોટએવર, KMnO4 ની મદદથી આપેલા Fe2+ ની સાંદ્રતા મેળવો કે કેટલા નોર્મલ છે. બરાબર, હવે શું કરવાનું? જેની સાંદ્રતા જાણતા હોય આપણે એને ક્યાં ભરશું? બ્યુરેટમાં. આમાં હું KMnO4 ભરી દઈશ, મંદ, આ મંદ છે કે જે ગુલાબી રંગ ધરાવે છે, આછો ગુલાબી રંગ, એને અનુમાપક કહેવાય. નીચે હું રાખીશ કોનિકલ ફ્લાસ્ક, કે જે કોનિકલ ફ્લાસ્કમાં પીપેટ મારફતે, ધારો કે 10 ml પીપેટ હોય તો 10 ml, 25 ml પીપેટ હોય તો 25 ml, માર્કેટની અંદર બે પીપેટ મળે 10-25, બરાબર 5, ધારો કે 10 ml છે અત્યારે, અહીંયા હું લખ્યું હોય, અહીંયા કાપો કરેલો હોય, તો Fe પ્લસ ટુનું જે દ્રાવણ ભરેલું હશે એમાંથી 10 ml પીપેટ મારફતે અહીંયા સુધી પીપેટ ભરી અને એ દ્રાવણ આમાં ખાલી કરી નાખીશ. એટલે હવે આમાં શું આવી ગયું? તો કે 10 ml Fe2+. હવે આમાં સૂચક નાખવાની જરૂર નથી કારણ કે KMnO4 સ્વયં સૂચક છે. જે KMnO4 નું ગુલાબી રંગનું દ્રાવણ ઉપર ભર્યું એ કહ્યું છે મિત્રો સ્વયં સૂચક. હવે પ્રક્રિયા શરૂ થશે. KMnO4 માં રહેલો મેંગેનીઝ પ્લસ 7 છે, એની પ્રક્રિયા Fe+2 સાથે થશે. એસિડિક માધ્યમ હોય જનરલી, કયું માધ્યમ? એસિડિક માધ્યમ. તમે કહો સાહેબ એસિડિક માધ્યમ ઉત્પન્ન કરવા શું કરવાનું? કાંઈ નહીં કરવાનું, આમાં એક ટેસ્ટ ટ્યુબ ભરીને H2SO4 નાખી દેવાનું, મંદ H2SO4, એક ટેસ્ટ ટ્યુબ, એક ટેસ્ટ ટ્યુબ મંદ H2SO4 ની નાખી દેવાની, એટલે એસિડિક માધ્યમ થઈ જાય. પ્રક્રિયા આવી થાય. એસિડિક માધ્યમ હોય તો
Mn plus 2 માં કન્વર્ઝન થાય. આખી પ્રક્રિયા હું નથી લખતો, આવી રેડોક્સ પ્રક્રિયા થાય, આનું ઓક્સિડેશન થાય અને આનું રિડક્શન થાય, એટલે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા આખી પ્રક્રિયા મેં નથી લખી, બરાબર. તો હું ઉપરથી એક ડ્રોપ KMnO4 નું એડ કરીશ એટલે Fe plus 2 ને Fe plus 3 માં રૂપાંતરિત કરી નાખશે અને પોતાનું પરિવર્તન Mn plus 2 માં થઈ જશે, બરાબર. એટલે કે ગુલાબી કલરનું ડ્રોપ ઉપરથી પડશે, પણ અહીંયા ડ્રોપ પડશે એટલે પોતાનો ગુલાબી રંગ ગુમાવી બેસે, કારણ કે હવે નીચે પડ્યા પછી તો KMnO4 છે જ નહીં, Mn plus છે જ નહીં, હવે તો Mn plus 2 થઈ ગયો. જ્યાં સુધી Fe plus 2 કોનિકલ ફ્લાસ્કમાં હાજર છે ત્યાં સુધી Mn plus 7 વપરાતું જશે, એટલે કે KMnO4 વપરાતું જશે. અહીંયા ગુલાબી કલરનું ડ્રોપ અહીંયા છે, અહીંયા નીચે પડ્યું, ભેગું ગુલાબી કલર ગયો, કેમ? તો કે વપરાઈ જાય છે. આ હોય તો ગુલાબી કલર હોય, હવે આની અરે પ્રક્રિયા કરે એટલે આમાં પરિવર્તિત થઈ જાય, રંગવિહીન છે. હવે તો કે ઉપરથી આપણે KMnO4 એડ કરતા જાઉં એડ કરતા જાઉં, તમને ખબર જ છે, જ્યાં સુધી Fe plus 2 પૂરેપૂરો વપરાઈ નહીં જાય ત્યાં સુધી, સમજાય ને? કારણ કે જ્યાં સુધી Fe plus 2 અહીંયા પડ્યું હશે ત્યાં સુધી KMnO4 ઉપરથી એડ કરશું, એ ભેગોનો કલર દૂર થઈ જાય. અહીંયા ગુલાબી કલર છે પણ અહીંયા એ દૂર થઈ જશે. હવે તમે જાણો છો મિત્રો, એક બિંદુ તો એવું આવશે જ કે જ્યારે આ પૂરેપૂરો વપરાઈ જાય Fe plus 2, એને કયું બિંદુ કહેવાય? સમતુલ્ય બિંદુ. સમતુલ્ય બિંદુએ શું થતું હશે? તો કે સમતુલ્ય બિંદુએ પ્રક્રિયા પૂર્ણ થાય, એટલે કે KMnO4 એટલું ઉમેરી દીધું કે જે પૂરેપૂરું Fe plus 2 ને Fe plus 3 માં ઓક્સિડાઇઝ કરી ગયું. હવે જેટલું હતું એટલું Fe plus 2 વપરાઈ ગયો, બરાબર. હજી મતલબ કે સમતુલ્ય બિંદુએ મેં KMnO4 ઉમેર્યું હતું, રંગ દૂર થઈ ગયો, ગુલાબી હતો એ હતો, ગુલાબી રંગ રહ્યો જ નહીં, સમતુલ્ય બિંદુ આવી ગયું, પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. હવે હું વધારાનું એક ડ્રોપ પણ KMnO4 નું આમાં ઉમેરીશ તો એ પોતાનો ગુલાબી રંગ હવે જાળવી રાખશે, કારણ કે હવે તો Fe plus 2 છે જ નહીં. જો એ Fe plus 2 હોય તો એની સાથે રેડોક્સ પ્રક્રિયા કરીને વપરાઈને રંગ દૂર થાય. હવે હું એક ડ્રોપે ઉમેરીશ KMnO4 નું તો આખે આખો કોનિકલ ફ્લાસ્ક કેવો થઈ જાય? ગુલાબી. અહીં કઈ એ બિંદુ જે આવ્યું એને કયું બિંદુ કહેવાય? અંતિમ બિંદુ. અંતિમ બિંદુએ કેવું રંગ પરિવર્તન થાય? જો KMnO4 ઉપર ભર્યો હોય તો કે રંગ વિહીન માંથી ગુલાબી રંગ પરિવર્તન અહીંયા જોવાનું. પેલા ફ્લાસ રંગ રંગવિહીન જ રહેતો હતો, તમે ગમે એટલું KMnO4 ઉમેરો જ્યાં સુધી Fe plus 2 વપરાઈ જતું હતું ત્યાં સુધી તો રંગવિહીન જ થઈ જતું હતું, પણ જ્યારે Fe plus 2 પૂરેપૂરું વપરાઈ ગયું પછી તમે એક ડ્રોપે વધારાનું ઉમેર્યું તો એનું પરિવર્તન ન થયું Mn plus 2 માં, એટલા માટે એઝ ઇટ ઇઝ રહ્યો એનો રંગ ગુલાબી અને આખો રંગ ગુલાબી થઈ ગયો ફ્લાસ્કનો, છેલ્લે કેવું થઈ ગયું? ગુલાબી, રંગવિહીનમાંથી ગુલાબી. અંતિમ બિંદુ આવ્યું, હવે અટકી જવાનું. પછી શું કરવાનું? તો કઈ જોવાનું કે ગુલાબી રંગ થયો ત્યારે કેટલા ml વપરાણું, માની લો કે 15 ml વપરાણું, તો આમ n1v1 = n2v2 આ મેં KMnO4 માટે લખ્યું હોય તો આ મેં Fe plus 2 માટે લખ્યું હોય, આની નોર્મોલિટી જે હું જાણતો હતો અહીંયા લખવાના, એના જે ml વપરાણા એ અહીંયા લખવાના, N2 મારે મેળવવાનું છે અને V2 મેં 10 ml લીધું Fe plus 2. બસ આવી રીતના કેલ્ક્યુલેશન કરો એટલે તમને આની સાંદ્રતા મળી જાય. આસાન ટેકનિક છે મિત્રો, બરાબર. તો એક આપણે જોઈ ગયા સ્વયંસૂચક KMnO4ની મદદથી થતું રેડોક્સ પરિવર્તન, પછી Fe plus 2 હોય તો પણ ભલે અને ઓક્ઝેલેટ હોય તો પણ ભલે, તો યાદ થાય પરિવર્તન, યાદ થાય રંગ પરિવર્તન, યાદ થાય આછો રંગવિહીનમાંથી આછો ગુલાબી. તો આ વપરાતું જાય એક બિંદુ એવું આવે કે જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય પછી એક ડ્રોપે KMnO4 પડ્યા એની અંદર ત્યારે રંગ પરિવર્તન થઈ જાય. રેડી? હજી એક આપણે અનુમાપન સમજીએ. હવે ધારો કે હું KMnO4 વિશે હું થોડુંક કહી દઉં. KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે મિત્રો, એ ત્રણે ત્રણ માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે કામ કરે. એસિડિક માધ્યમ હોય તો ઓક્સિડેશન કરતા છે, બેઝિક માધ્યમ હોય તો ઓક્સિડેશન કરતા છે, અને તટસ્થ માધ્યમ હોય તો ઓક્સિડેશન કરતા છે. કોણ? KMnO4, પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ એસિડિક, બેઝિક અને તટસ્થ ત્રણેય માધ્યમમાં ઓક્સિડેશન કરતા છે. પણ જો હું K2Cr2O7 વાપરું ઓક્સિડેશન કરતા તરીકે, તો આ માત્ર એસિડિક માધ્યમમાં જ ઓક્સિડેશન કરતા છે, બેઝિક અને તટસ્થ માધ્યમમાં નહીં.
આ કામ કરે ઓક્સિડેશન કરતા તરીકે K2CO2 7, પણ માત્ર ને માત્ર કયા માધ્યમમાં? એસિડિક માધ્યમમાં. જ્યારે K-menophore તો કોઈ પણ માધ્યમમાં કામ કરે, બરાબર. હવે મેં K2CO2 7 લીધું તો આ સ્વયંસૂચક નથી, એ સ્વયંસૂચક નથી. તો હવે મારે અનુમાપન કરતી વખતે જ્યારે બ્યુરેટમાં ભર્યું હોય K2CO2 7, કારણ કે એની સાંદ્રતા આપણે જાણતા હોઈએ, એમ કીધું હોય કે 0.1 નોર્મલ K2CO2 7, પોટેશિયમ ડાયક્રોમેટ કહેવાય આને, ની મદદથી એક્સ નોર્મલ Fe+2 ની સાંદ્રતા મેળવો, એટલે કે એક્સ મેળવો. આ તો આપણે ઉપર ભર્યું હોય, બરાબર. હવે શું કરવાનું? તો અહીંયા તો આપણે ભરી દઈશું પીપેટ મારફતે Fe+2, અહીંયા K2CO2 7 નારંગી રંગનું હોય, નારંગી રંગનું દ્રાવણ હોય. હવે આના માટે આપણે સૂચક ઉમેરવું પડશે, જે સૂચક ડાયફિનાઇલ એમાઇન છે. આ એક કાર્બનિક પદાર્થ છે. હવે તમને કોઈ એમ પૂછે કે રેડોક્સ પ્રક્રિયામાં સૂચક રંગ પરિવર્તન કરે એનો આધાર કોની ઉપર છે? જેમ આપણે કહેતા હતા કે ભાઈ એસિડ બેઝ અનુમાપનમાં સૂચક રંગ પરિવર્તન કરે એનો આધાર pH ઉપર છે દ્રાવણની, અહીંયા જે દ્રાવણ હોય એની pH ઉપર. તો એવી રીતના રેડોક્સ પ્રક્રિયામાં સૂચક રંગ પરિવર્તન કરે એનો આધાર કોની ઉપર છે? એનો આધાર ઓક્સિડેશન અથવા અને રિડક્શન પ્રક્રિયા પર છે. કારણ કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થઈ ત્યારે K-menophore નો રંગ બદલાવો હતો, કાં સૂચકનું ઓક્સિડેશન થાય અથવા કાં સૂચકનું રિડક્શન થાય ત્યારે પોતાનો રંગ બદલી નાખે. સમજાઈ ગયું? જ્યારે સૂચકનું ઓક્સિડેશન થાય અથવા સૂચકનું રિડક્શન થાય ત્યારે પોતાનો રંગ પરિવર્તન કરે, એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા પર આધારિત છે રેડોક્સ પ્રક્રિયામાં થતો સૂચકનું રંગ પરિવર્તન, બરાબર. ડાયફિનાઇલ એમાઇન એક કાર્બનિક પદાર્થ છે, તમારી જાણ માટે છે કે આવો પદાર્થ હોય NH, બે બેન્ઝીનની રિંગ વચ્ચે NH, ડાયફિનાઇલ અમાઇન, ક્લિયર. અત્યારે Fe2+ લઈ અને એમાં હું શું નાખીશ? ડાયફિનાઇલ એમાઇન, એટલે ગ્રીન કલર ધારણ કરશે, લીલો રંગ. અત્યારે ફ્લાસ્કમાં લીલો રંગ છે. હવે ઉપરથી નારંગી રંગનું K2CO2 7 નાખીશ. ક્યાં સુધી નાખીશ? તો કે જ્યાં સુધી આ વપરાય નહીં જાય ત્યાં સુધી. માધ્યમ એસિડિક જ હોય, કારણ કે એસિડિક માધ્યમમાં જ કામ કરે અને ફિક્સ જ છે. +6 માંથી +3 થાય અને આ +3 થાય, આનું રિડક્શન થાય, એનું ઓક્સિડેશન થાય. જ્યાં સુધી આ વપરાય નહીં જાય ત્યાં સુધી આમાંથી આ બનતું રહેશે, રંગ પરિવર્તન નહીં થાય. પ્રક્રિયા પૂરી થઈ જશે, પૂરી થઈ જશે, એટલે હવે Fe+2 હશે નહીં. એટલે હવે કોનું ઓક્સિડેશન થશે? વધારાનું તમે K2CO2 7 ઉમેરશો, એટલે ડાયફિનાઇલ અમાઇનનું. અત્યાર સુધી એનું નહોતું થતું, હવે આ ખલાસ થઈ ગયું એટલે આનું થશે. એનું થશે એટલે લીલો રંગ હતો એમાંથી ફટાફટ તમને વાદળી રંગ દેખાશે. એટલે K2CO2 7 દ્વારા તમે જ્યારે રિડક્શનનું માપન કરતા હો Fe2+નું અથવા તો C2O4-2- oxalateનું અને સૂચક હોય ડાયફિનાઇલ અમાઇન એમાઇન, ત્યારે રંગ પરિવર્તન થાય લીલા રંગમાંથી વાદળી, લીલા રંગમાંથી વાદળી. પેલા લીલો રંગ હોય, ડ્રોપ ઉમેરતા જાવ ઉમેરતા જાવ, એક સમયે પ્રક્રિયા પૂરી થાય, પ્રક્રિયા પૂરી થાય પછી આનું ઓક્સિડેશન થાય, એનું ઓક્સિડેશન થાય એટલે લીલા રંગમાંથી શેમાં પરિવર્તિત થઈ જાય? વાદળી રંગમાં. વાદળી રંગ આવ્યો એટલે અંતિમ બિંદુ આવી ગયું. રેડી મિત્રો, એક આ અનુમાપન હતું. બધા જ પદાર્થો સ્વયંસૂચક હોતા નથી, જ્યારે સ્વયંસૂચક ન હોય ત્યારે આપણે બીજો એક સૂચક વાપરવો પડે. તો જે પર્ટિક્યુલર આવા પ્રકારના અનુમાપન માટે K2CO2 7 સાથે તમે આ બેને ટાઇટ્રેટ કરતા હો, અનુમાપિત કરતા હો, ત્યારે તમારે ડાયફિનાઇલ અમાઇન વાપરવાનું થાય, કે જે લીલા રંગમાંથી વાદળી રંગમાં પરિવર્તન પામે અંતિમ બિંદુએ. રેડી મિત્રો, હજી એક અનુમાપનની આપણે વાત કરીએ. આપણી ટેક્સ્ટબુક ટાઈપ છે, ધારો કે મારે I- આયોડાઇડ આયનનું અનુમાપન કરવું છે. કોનું અનુમાપન કરવું? I- અને આયોડાઇડ આયન કહેવાય. મારે આયોડાઇડ આયનનું અનુમાપન કરવું છે તો હું આયોડાઇડ આયનનું અનુમાપન કેવી રીતના કરી શકું? તો કે આનું અનુમાપન કરવું હોય તો આનું પરિવર્તન આમાં કરવું પડે.
આયનેશનમાંથી ઝીરોમાં, તો આ ઓક્સિડેશન થયું કહેવાય, કારણ કે ઓક્સિડેશન આંક વધ્યો, બરાબર, આ ઓક્સિડેશન થયું કહેવાય. આનું મારે અનુમાપન કરવું હોય, આનું પ્રમાણ જાણવું હોય, તો મારે આને આમાં પરિવર્તિત કરવું પડે, એ ઓક્સિડેશન કરવું પડે. એની ઓક્સિડેશન કરવા માટે કેપેબલ છે સીયુ પ્લસ ટુ અને સીઆર ટુ ઓ સેવન માઇનસ ટુ, એટલે કે કે ટુ સીઆર ટુ ઓ સેવન, કારણ કે કે ટુ સીઆર ટુ ઓ સેવનમાં કે તો પ્લસ વન જ હોય ઓલવેઝ, એટલે ડાયક્રોમેટ આયન દ્વારા પણ આ કરી શકાય. આપણી ટેક્સ્ટ બુકમાં આના દ્વારા આપ્યું છે, સીયુ પ્લસ ટુ દ્વારા. કોના દ્વારા? સીયુ પ્લસ ટુ દ્વારા. ધારો કે મારી આગળ એક દ્રાવણ છે, એ દ્રાવણ કે આયનું છે, પોટેશિયમ આયોડાઇડ, એટલે એમાં એક આયન આઈ માઇનસ હોય અને એક આયન કે પ્લસ હોય, કારણ કે આયોનિક પદાર્થ જલીય દ્રાવણમાં આયન સ્વરૂપે હોય, કે પ્લસ અને આઈ માઇનસ. ઘન પદાર્થ હોય ત્યારે કે આઈ હોય, પણ જ્યારે હું પાણીમાં નાખી દઉં ત્યારે બે આયનો છૂટા પડી જાય, કે પ્લસ અને આઈ માઇનસ. હવે આમાં કેટલા આઈ માઇનસ છે, કેટલું દળ છે, કેટલી સાંદ્રતા છે, મારે જાણવું છે, બરાબર. તો હવે શું કરવાનું? તો કે સીયુ ટુ પ્લસ ઉપર આપણે લેવાનો બ્યુરેટમાં, સમજો આખી વાત. એના માટે મેં ઉપર શું ભરી દીધું? સીયુ ટુ પ્લસ, વાદળી રંગનો હોય. નીચે મેં શું લીધું? કોનિકલ ફ્લાસ્ક. એ કોનિકલ ફ્લાસ્કમાં મેં સીયુ, સોરી, આઈ માઇનસ લઈ લીધું, આઈ માઇનસ. પછી એમાં શું ચપટાપ દીધું? વોટ એવર જે કંઈ આવતું હોય. અને પરિવર્તન થયું આવી રીતનું, પ્રક્રિયા આવી થાય, સીયુ ટુ આઈ ટુ પ્લસ આઈ ટુ, આનું પરિવર્તન આઈ ટુમાં થયું. આપણી ટેક્સ્ટ બુકમાં સમીકરણ લખ્યું, આપણે યાદ જ રાખવાનું હોય, ટુ સીયુ ટુ પ્લસ પ્લસ ફોર આઈ માઇનસ ગિવ્સ સીયુ ટુ આઈ ટુ પ્લસ આઈ ટુ. મિત્રો, જે પ્રક્રિયામાં આઈ માઇનસનું પરિવર્તન આઈ ટુમાં થતું હોય એ અનુમાપનને આર યુ ડી મેટ્રિક અનુમાપન કહેવાય, આયોડી મેટ્રિક, જેમાં આઈ માઇનસનું પરિવર્તન આઈ ટુમાં થતું હોય એ પ્રકારનાને આયોડો, સોરી, ઓ ડો, આયોડો મેટ્રિક ટાઇટ્રેશન કહેવાય, આયોડો મેટ્રિક, આયોડો. આઈ માઇનસમાંથી આઈ ટુમાં થતું હોય તો આયોડો, ક્લિયર. એટલે આ પ્રક્રિયા પૂરી થાય, રંગ પરિવર્તન થાય, એટલે આપણને ખબર પડી જાય કે કેટલો આયોડીન ઉત્પન્ન થયો. ચાર આઈ માઇનસ હોય તો મને એક મોલ આઈ ટુ મળે. આ આઈ ટુ તો આની અરે કનેક્ટેડ છે, સીયુ ટુ આઈ ટુ આખો પદાર્થ છે, સમજાણું કે નહીં? હવે મારે જાણવું છે કે આ કેટલા છે, તો મારી આગળ આનું પ્રમાણ હોવું જોઈએ કે આઈ ટુ કેટલા છે. તો હું આમ પણ કહી શકું કે બે મોલ સીયુ ટુ પ્લસ વપરાય ત્યારે ચાર મોલ આયોડાઇડ હોય, બે મોલ સીયુ ટુ પ્લસ વપરાય ત્યારે ચાર મોલ આયોડાઇડ હોય. હવે આ પ્રમાણ જાણવા માટે આપણે આનું પ્રમાણ જાણવું જરૂરી બને કે આઈ ટુ કેટલા ઉત્પન્ન થયા. અત્યારે આઈ માઇનસમાંથી શું થયું હતું? આઈ ટુ. હવે જેવો આઈ ટુ બનશે એ આઈ ટુ વધારાના, કારણ કે આઈ વધારે નાખેલું હોય, આઈ માઇનસ સાથે પ્રક્રિયા કરીને આઈ થ્રી માઇનસ સ્વરૂપે હોય દ્રાવણમાં, કારણ કે આયોડિન છે ને આઈ ટુ એ પાણીમાં અદ્રાવ્ય છે. હવે આઈ થ્રી માઇનસમાં હોય, આ દ્રાવ્ય છે પાણીમાં, એટલે ખરેખર કે આઈ થ્રી કહેવાય, કારણ કે એની સાથે કે પ્લસ તો હોય જ, એ પાણીમાં દ્રાવ્ય છે. અત્યારે આમાં આઈ ટુ છે, પણ આ ફોર્મમાં ઉત્પન્ન થઈ ગયા પછી મેં સીયુ પ્લસ ટુ વાળા આઈ માઇનસની પ્રક્રિયા કરી તો આઈ ટુ ઉત્પન્ન થયું. ઉત્પન્ન થયેલો આઈ ટુ દ્રાવણમાં વધારાના આઈ માઇનસ સાથે પ્રક્રિયા દ્વારા શું આપે? આઈ થ્રી માઇનસ વન, કે આઈ થ્રી આ પાણીમાં દ્રાવ્ય, આઈ ટુ પાણીમાં અદ્રાવ્ય. હવે શું? તો કે કેટલું આયોડીન ઉત્પન્ન થયું તો એ મારે માપવું છે. એના માટે ફરીથી એક ટાઇટ્રેશન કરવામાં આવે. આજે આઈ ટુ ઉત્પન્ન થયો એનું થાયોસલ્ફેટ આયન દ્વારા ફરીથી ટાઇટ્રેશન કરવામાં આવે. એસ ટુ ઓ થ્રી માઇનસ ટુ ને થાયોસલ્ફેટ આયન કહેવાય. કયો? થાયોસલ્ફેટ આયન. તો શું થાય? તો કે એસ ફોર ઓ સિક્સ ટુ માઇનસ બને. થાયોસલ્ફેટનું પરિવર્તન આમાં થાય, આ પ્લસ ટુ છે, આ પ્લસ ટુ પોઈન્ટ ફાઈવ થાય સલ્ફર, અને આનું પરિવર્તન થાય ટુ ટાઈમ્સ આઈ માઇનસમાં, ઝીરોમાંથી આ ઓક્સિડેશન થયું, આ રિડક્શન થયું. હવે આઈ ટુ નું થાયોસલ્ફેટ દ્વારા રિડક્શન થાય કેવી રીતના? તો આવી રીતના જો, હવે આ ફ્લાસ્ક લઈ લીધું આપણે, રિએક્શન પૂરી થઈ ગઈ એટલે બધું આયોડિન જનરેટ થઈ ગયું આઈ ટુ. હવે એ ફ્લાસ્ક લઈ એની ઉપર ફરીથી એક બીજી બ્યુરેટ લટકાવવામાં આવે. હવે આમાં કોણ છે? તો કે આઈ ટુ. કયા ફોર્મમાં? આ ફોર્મમાં. હવે જે આઈ ટુ છે અથવા તો આઈ થ્રી માઇનસ છે, બરાબર,
કે આઈ થ્રી માઇનસ, આમાં હવે ઇન્ડિકેટર ઉમેરવો પડે સ્ટાર. હા, આ જે આઈ ટુનું દ્રાવણ છે ને મિત્રો, ખાલી આઈ ટુનું દ્રાવણ છે એ પીળાશ પડતા કથાઈ રંગનું હોય. કયું દ્રાવણ? આઈ માઇનસનું નહીં, આઈ માઇનસમાંથી પ્રક્રિયાના અંતે મળેલા આઈ ટુનું. જ્યારે પ્રક્રિયા પૂરી થઈ ગઈ બધું આઈટો બની ગયો, એ દ્રાવણ કેવું હોય? આઈટોનું પીળાશ પડતા કથાઈ રંગનું. આ હવે એમાં હું સ્ટાર્ચ નાખીશ. આઈ થ્રી માઇનસ વન હશે એ સ્ટાર્ચ સાથે એક સંકીર્ણ બનાવશે, બરાબર. અને એનો રંગ જાંબલી થઈ જશે. એટલે કે જે પીળાશ પડતા જાંબલી રંગને આપણે રંગના દ્રાવણને આપણે લીધું હતું આઈટોનું, હવે એમાં સ્ટાર્ચ નાખી. સ્ટાર્ચ કોણ છે? સૂચક. તો આઈ ટુનું જે પીળાશ પડતા કથાઈ રંગનું દ્રાવણ હતું જાંબલી થઈ જાય, કારણ કે આઈ થ્રી માઇનસ વન સાથે સ્ટાર્ચ એક સંકીર્ણ બનાવશે. અને સંકીર્ણ કહેવાય રચના. આઈ થ્રી માઇનસ વન જે હતો હવે આ દ્રાવણમાં, આઈ ટુ ઉત્પન્ન થઈ ગયા પછીનો, એ સ્ટાર્ચ સાથે જોડાઈને જાંબલી રંગનું એક સંકીર્ણ બનાવશે. એટલે કે આ પીળાશ પડતું રંગનું દ્રાવણ લીધું હતું એમાં સ્ટાર્ચ નાખ્યું હતું, ફટાફટ જાંબલી થઈ ગયું. અત્યારે હવે સ્ટાર્ચ નાખ્યા પછી આ દ્રાવણ જાંબલી રંગનું હતું. ઉપરથી મેં થાયો સલ્ફેટ ઉમેર્યું. હા, આ થાયો સલ્ફેટ ભરેલું હોય, ઉપરથી ઉમેરતો ગયો ઉમેરતો ગયો ઉમેરતો ગયો, જ્યાં સુધી આ પ્રક્રિયા પૂરી નહીં થાય, જ્યાં સુધી આઈ ટુ પડ્યું હશે ત્યાં સુધી થાયો સલ્ફેટ વપરાતું રહેશે. એક સમય એવો આવશે કે જ્યારે પૂરેપૂરો આઈ ટુ વપરાઈ જાય, તો હવે કોનું ઓક્સિડેશન થશે, સોરી હવે કોનું રિડક્શન થશે? આ આ વપરાઈ ગયા પછી કોનું થાય? તો કે સ્ટાર્ચનું. તો જાંબલી રંગમાંથી કેવું થઈ જાય? તો કે રંગવિહીન. સમજાણું? એટલે પહેલાં જે આ દ્રાવણ રંગવિહીન હતું એનું ટાઇટ્રેશન પૂરું થયું, એમાં પણ જ્યારે પીળાશ પડતો કથાઈ થઈ ગયો, એ મેં લીધો, એમાં સ્ટાર્ચ નાખ્યો એટલે જાંબલી થઈ ગયો, હવે એનું ટાઇટ્રેશન પૂરું થયું ત્યારે એ કેવો થઈ ગયો? રંગવિહીન. આ ટાઇટ્રેશન જ્યારે પૂરું થાય ત્યારે જાંબલીમાંથી રંગવિહીન થઈ જાય. આખી વાત સમજાણી? અને બેક ટાઇટ્રેશન એ કહેવાય મિત્રો, બેક ટાઇટ્રેશન. એકની મદદથી બીજાનું માપન. હવે આ ટાઇટ્રેશનની મદદથી મને આઈ ટુનું પ્રમાણ જાણવા મળે, કારણ કે આ કેટલો વપરાણો એની ઉપરથી મને આની ખબર પડી ગઈ. ધારો કે આ બે મોલ વપરાણો હતો, એક મોલ બેનો, પછી મને ખબર પડી ગઈ કે જે ઉત્પન્ન થયો તો એક મોલ હતો, તો હું ફટાફટ કહીશ કે તો આ ચાર મોલ છે. અને બેક ટાઇટ્રેશન કહેવાય. શું કહેવાય મિત્રો? બેક ટાઇટ્રેશન. એક ટાઇટ્રેશન કર્યું પણ ખબર ન પડી કે આ કેટલો ઉત્પન્ન થયો, બરાબર. તો હવે આ કેટલો ઉત્પન્ન થયો એ જાણવા માટે આ જ કોનિકલ ફ્લાસ્ક લઈને પાછું એનું ટાઇટ્રેશન કર્યું, તો મને ખબર પડી ગઈ કે આ કેટલો ઉત્પન્ન થયો. આ એક મોલ ઉત્પન્ન થયો એ કેમ ખબર પડી? તો કે આ બે વપરાણા એટલે, આ બે વપરાણા એટલે એક ઉત્પન્ન થયો, એક ઉત્પન્ન થયો એટલે આ ચાર છે. આખી વાત સમજાઈ ગઈ મિત્રો? કોન્સેપ્ટ ક્લિયર? અને બેક ટાઇટ્રેશન કહેવાય. શું કહેવાય? બેક ટાઇટ્રેશન. આખી વાત સમજાઈ ગઈ મિત્રો? તો આજે આપણે ભણ્યા, આ જો કોઈ અનુમાપનમાં આઈ માઇનસમાંથી આઈ ટુ થતો હોય તેને આયોડોમેટ્રિક કહેવાય, અને જો કોઈ ટાઇટ્રેશનમાં આઈ ટુમાંથી આઈ માઇનસમાં પરિવર્તન થતું હોય, છે ને અહીંયા આઈ ટુમાંથી આઈ માઇનસમાં, અને આયોડોમેટ્રિક અનુમાપન કહેવાય. આયોડો મેટ્રિક ટાઇટ્રેશન. આ આયોડી, સોરી, આ આયોડો, આ આયોડી, ડીઓ આયોડી. જોજો, આઈ માઇનસમાંથી આઈ ટુ હોય તો આયોડો, અને આઈ ટુમાંથી આઈ માઇનસમાં હોય તો આયોડી. તો આયોડો અને આયોડીનું મિશ્રણ છે, મતલબ કે બે એનું માપન છે. પહેલું છે એ કયું છે? આયોડો, કારણ કે એમાં આઈ માઇનસમાંથી આઈ ટુ થાય. બીજું છે એમાં આઈ ટુમાંથી આઈ માઇનસ એટલે આયોડી, આયોડોમેટ્રિક, આયોડી મેટ્રિક અનુમાપન. અને જો આવી રીતના બે એનું માપન કરીને પ્રમાણ જેનું હોય તો બેક ટાઇટ્રેશન એ કહેવાય. શું કહેવાય? બેક ટાઇટ્રેશન. ક્લિયર? તો મિત્રો, જે રેડોક્સ પ્રક્રિયામાં અનુમાપનવાળો પોર્શન હતો એ આપણે પૂરો કર્યો. જોકે થોડુંક ડિફિકલ્ટ હોય, જો તમે ખાલી ટેક્સ્ટ બુક વાંચો તો એમાં કાંઈ ખબર ન પડે, પણ મેં એને બહુ ડીપલી સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય, બરાબર, કયા કેવી રીતના થાય ખાસ આમાં યાદ રાખવાનું. પહેલાં જ્યારે મેં આ લીધું હતું ત્યારે એ રંગવિહીન હતું, પછીનું સંપૂર્ણ આમાં રૂપાંતરણ થયું ત્યારે એ આ રંગ ધારણ કરે, પીળાશ પડતો કથાય. હવે આમાં આ કેટલો ઉત્પન્ન થયું જાણવા મારે પાછું અનુમાપન કર્યું, એટલે પીળાશ પડતો કથાય મેં લીધો, એમાં સ્ટાર્ચ નહીં કીધું જાંબલી રંગ થઈ ગયો. હવે એનું ઉપરથી અનુમાપન કરતો જઈશ તો છેલ્લે અંતિમ બિંદુ એ કેવું થશે? રંગવિહીન. સ્ટાર્ચ આઈ થ્રી માઇનસ સાથે, એટલે કે આ ક્યારે ઉત્પન્ન થાય? આઈ થ્રી માઇનસ વન, આઈ ટુ ઉત્પન્ન થાય ત્યારે. આઈ ટુ સાથે એટલે કે આઈ થ્રી માઇનસ વન સાથે સ્ટાર્ચ જાંબલી રંગ આપે.
તો રેડી? તો આજે મેં રેડોક્સ અનુમાપનની અંદર થોડીક વાત કરી મિત્રો. આવતી વખતે ફરીથી આપણે આગળ વધારીશું સિલેબસને. પ્રેક્ટિસ કરતા રહેજો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.